ગુણની વાત આવે સાહેબ. આ મેંદરડાની હાવ બાજુનું જ ગામ, ત્યાંની એક ઘટનાની નાની વાત કહું તો, કારણ કે આ પરગણામાં બેઠા છે. આયરને ખોરડે એક મરણ થઈ ગયેલું સાહેબ. જો સમાજની વાત છે એટલે આમ તો હું બહુ આપણી નાપડી વાતો ન કરતો, કારણ કે ભગવાન કૃષ્ણએ ના પાડી છે કે પોતાની વાત નહીં કરવાની, એ પણ મૃત્યુ છે. અર્જુનને કીધું ને કે તારા તારા વખાણ કરી નાખ, ત્યારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે અસ્વસ્થામાં જ્યારે પાંડવોના પાંચ પુત્રોને માર્યા ત્યારે પાછી અર્જુને પ્રતિજ્ઞા લીધી. હસ્તિનાપુર પ્રતિજ્ઞામાં જ પતી ગયું. પ્રતિજ્ઞા આવડા કરે ને પૂરી મારો નાથ કરે. ભીષ્મ પિતાએ લીધી તેણ પ્રતિજ્ઞા, હું લગ્ન નહીં કરું, ગાદીએ નહીં બેસું. ત્રીજી પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હસ્તિનાપુરની ગાદીની રખોપા કરી. એને ખબર નહોતી કે મારા ભાગમાં દુર્યોધન આવશે. પછી આખી જિંદગી કીધા કરે, ક્યાં કરું ગુરુ દ્રોણ મેં ક્યાં કરું, દુર્યોધન મેરી એક ભી નહીં સુનતા, આપ તો જા ભી શકતે હે મેં કહાં જાઉં, દ્રોણાચાર્ય મેં કહાં જાઉં. અને બધા યુદ્ધ પણ પ્રેમથી જ થાય છે, પ્રેમ વગર કોઈ વસ્તુ થતી જ નથી. ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન ઉપર પ્રેમ એટલે આખ્યું ને, આ બધું પ્રેમમાં જ થાય. પાણી પીવું કોણ હે? છોકરો ખરેખર બહુ સારો છે, મને ગોઠી ગયો. કેટલો જીવરો કેટલો છે હા, એટલે આપણે તો અત્યારથી ભૂખ્યા કરી નાખ્યા કે એવું આપણે હું એ ખવડાવીશું ને. એક એમાં એ વાત નીકળે કે જે વિષયમાં હોય માણસ એટલો રસ્યો પસ્યો હોવો જોઈએ, એ જ સફળ થઈ શકે. મજા આવે. એક ભાઈની આ કોરોનામાં તમે જો કે બધાને બિચારા કાન પડી ગયું હવે. એક ભાઈ મને પૂછ્યું, એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમે આમ કોરોના લોકડાઉનમાં, પહેલું લોકડાઉન તો બધા ઘેરે જ હતા, ત્યાં અમે મૂક્યું હતું પ્રોગ્રામ ચાલુ જ ક્યાં કર્યો, મેં ત્યાંની વાત ચાલુ કરી છે ને, ત્યાં વાત રહી ગઈ છે કે પહેલું લોકડાઉન જે આવ્યું લોક અને ડાઉન, આપણે હું હું નથી કર્યું, દીવા કર્યા, શંખ વગાડ્યા, થાળીઓ વગાડી, કીડિયારું પૂરી, હું નથી કર્યું. કાલે રાતે 12 વાગ્યા એટલું કે મોદી સાહેબ હોઈ જાય ને તો આખો એ હોઈ જાય, પછી આખો દેશ જાગે. હું છે કાલે પછી કે ઠંડી પડવાની, એટલે કેવું આપણે કોરોનાએ કેવું કેવું શીખવાડ્યું. બેનું રસોઈયું બહુ શીખ્યા, એ ઘેરે બેઠા બેઠા બુકો માંથી ગોચ્યા જ કર્યા કાંઈક નું કાંઈક, કોકે વળી ટીવી માંથી ગોચ્યું. એક બેન સોંપડીમાં જોઈને શીરો બનાવતા, પાનું કાઢ્યું આમ ઘી ગરમ કરવું નહીં, એમાં એમાં પછી ડાયરેક્ટ ઘી ગરમ કરવું એમ ન હોય, એકલે એકથી હોય. ગેસ ચાલુ કરો, લાઇટર મારો, ધીમો તાપ ચાલુ કરો, આવું એકડે એકથી શીખેલું. એમને નહીં ભાન હોય એટલી એ લખવું પડતું, પણ શીખે એને એમ કે આમ જ શીખવાડવાનું એમ. ઘી ગરમ કરવું, એમાં લોટ ચેકવો, બેન કરતા ગયા લોટ શેક્યો, એમાં થોડુંક પછી શેકાઈ ગયા પછી ખાંડ નાખવી, પછી દૂધ નાખવું ફેર પ્રમાણે, પાણી નાખવું પાણી નાખવું, એવું કઈ નહીં દૂધ જ નાખવું. એ ન્યા પગ્યો ને ત્યાં ડોરબેલ દબેલ ઘૂઘું ઘીરી આવ્યા, ન્યા જઈને આવ્યા ત્યાં અહીંયા પાનું ફરી ગયું,
બેને પાછું સાલું કર્યું ઝાલી દીધે. પછી એમાં હતું હળદર અને મરચું નાખીને હલાવીને ઉતારી લેવું, આવતું જાતું લીંબુ નાખવું. હવે એ અહીંયા ખીચડી મસાલા ખીચડી શરૂઆત થતી હતી, હેરોન ખીચડી બે ભેગું થઈ ગયું. બોલે હું કામ શીખતા હશે આવડે કરો ને ભાઈ, એવું એવું શીખ્યા ઘરે બેઠા બેઠા. હમણાં કઈ કામ તો હતા નહીં. એટલે મેં એ ભાઈને પૂછ્યું ને, મેં કીધું કામ તમે, મેં કીધું શું શીખ્યા લોકડાઉનમાં, શું જાણવા મળ્યું? મને કે માય ભાઈ એટલું જાણવા મળ્યું, પોતું મારતા મારતા પાછું ઓલાય, ઝાડુ મારતા મારતા આગળ અલાય. કેવું શીખ્યા મારા વાલે, પાયધરા કરી દીધા, સીધા કરી દીધા, સરકસના વેંદરા જેવું કરી દીધા. બુદ્ધિશાળી છે ઘણા મિત્રો. એક અમારો ભાઈ બંધ છે બહુ બુદ્ધિશાળી, સરકસ જોવા ગયો. સરકસમાં ઓલા ને થાકી ગયો. હું થાકી કેમ ગયો? મને કે ઝૂલ્યા ઝૂલ્યા હમણાં ઝૂલા ઓલા ને કે સીધું જોવો તો ઝૂલા દેખાય જ ને, પણ જેમ ઓલા ઝૂલા હાલે નહીં હાલતો. અને ન્યા સુધીનો વાંધો નહીં, પણ ઓલો હાવજ આવે ને એ સારું કુદરતી પાંજરામાં નીકળી ગયો. અને પછી તો જે સરકસ વાળાએ ખેલ ન કર્યા ને, એટલા જોવા વાળાએ ખેલ કર્યા. સરકસ વાળા જેટલું નહોતા કૂજ્યા ને, એ ઓલા કૂજ્યા. કોઈ આમલી બારીઓ માલી ગણકી ગયા ને, કોઈ પડદા ફાડીને નીકળી ગયા. પણ અમારો જે ભાઈ બંધ હતો ને, એણે શું કર્યું કે ત્યાંય ધોડીને ગયો જ નહીં, પાંજરામ ગળીને બંધ કરીને બેસી ગયો. સિંહ બાય ને બંધો અંદર. તમારા એક ભાઈ આપણા વેક્સિન લેવા ગયા, તેમાં કોઈ કહેતા ને અસર થાય ને ફલાણું થાય ને. આ બિચારો અડધે પગ્યો ને, ત્યાં ઝાખું ઝાખું મળ્યું દેખા. ત્યાં સીધો ડોક્ટરને ફોન કર્યો, સાહેબ મને ઝાખું ઝાખું દેખાય છે. ત્યાં તો તમે ઘાય ઘા પાસા આવી આવો, તમે ગયા ત્યારે અમારા નસબેન ને ઝાખું ઝાખું દેખાય છે. ઘાય ઘા હોય તાકે, પણ એને શું કામ ઝાખું ઝાખું દેખાય? તાકે એના સસમાં તમે ઠપકારતા ગયા અને એ તમારા સસમાં સસમાં બદલાઈ ગયા તમારા બાપ. શું કોરોનાએ જે જે કરી છે ભાઈ, ચા આવી? હું ક્યાં ખાંડ વાળી પીવું છું? નિરાત આપણે નિરાત. અને આપો આ બે ના આપો, એને કઈ મોરલા ના માર્યા. પીને પાછો વેન કરી નાના નાના દીકરો હતા. પી હું ભાડો એમ પી ખુલ્લો પહેરો ભાવે. હું હમણાં બેઠો તને સાફ આવે બાપુ? જો મને નહીં ભાઈ, હું નિરાતે પછી પીઉં. એક જણો હોટલમાં ચા પીવા ગયો ને, તો હોટલ વાળો ખાંડ નાખતા ભૂલી ગયો, મોળી ચા આપી તો એ ઓલો પી ગયો. પી ગયો પછી ખીજાણો થોડીક ચા વધવા દીધી. આ તમને પૈસા દેવાય? આ મોળી આવી હાવ. બોલો કે ભાઈ સોરી ભૂલાઈ ગયું છે, જો ખાંડ આપું. તો પછી ખાંડ નો બુકડો પી ગયો, ખાંડ ખાઈ ગયો ને પછી મળ્યો દડવા. એ દડવા મળ્યો ત્યાં તો હોટલ ના વેઇટરો એના માલિક સુધી ફોન કરી દીધા, બોલે ચા પીધી ક્યાં નો દડે છે. તે અગાઉના ચા ખાંડા જે અગાઉના પાર્સલ હતા એ ગટરૂમાં નાખી દીધા, દૂધ ઢોળી નાખ્યા, લઈને કે આ મરી જાય, ચેકિંગ આવશે મરી જાઉ. આખું રસોડું સાફ કરીને પછી હોટલ નો માલિક આવ્યો, ભાઈ તને શું થયું છે? ત્યાં કાંઈ નહીં, ઓલે ખાંડ આપી ભેળવતો હતો. ઓલો કે તારું ભેળવવામાં અમારું હાવ ભેળવાઈ ગયો. પીવો પીવો. હા, પણ વાત મારે એક પ્રસંગ લેવો હતો, એટલે હું ઘડીક ચા આવી ગઈ ને એટલે હું ઘડીક આડે વળી, કારણ કે આપણે પ્રસંગ લેવો હોય ને એટલે પ્રસંગ પ્રસંગ હોવો જોઈએ. હા, વાત વાત સાંભળવાની હોય, દાંત કાઢવાના હોય. હા, બહુ બહુ ઝીણી ઝીણી વાતો છે. વાતને સાંભળો, દાંતને કાઢ નાખો, કારણ કે આ એ વેક્સિન છે.
વાત છે ને, વેક્સિન છે, ખાનદાનની રસી છે. એ જો મુકાઈ ગયેલી હોય ને ઓલાનો તો અહીં ટીકો પડી જાય, એમ પહેલાં લેવલું લેતા એનું. પણ જે હૃદયમાં ટીકો પડી જાય ને એનો, એને પછી વાંધો ના આવે. સાહેબ, આ મેંદડાની બાજુનું જ ગામ. વાત એ છે સાહેબ, મરણ થયેલો ત્યારે આપણે સમય એવો હતો સાહેબ, ચોરે દાયરો બેસતો. અને હજી આપણા ગીરના ગામડામાં આપ આવો ત્યારે આપણે ખબર છે, હજી ઘણા ગામમાં હજી જેના ઘરે થયું હોય ને કાંઈ, એ ગરધણીને ખબર ન પડવા દે આ લોકો બીજી જમવા કારવાની વ્યવસ્થાની. ચોરે ડાયરો ઊભો થાય બપોરે સાહેબ, એટલે દરેક માણસો એક બે મહેમાનો લઈ જાય. એમાં બનેલું એવું, એક ગામનો જ માણસ, હાવ નાનો માણસ, મહેમાન લઈ જવાની વાત તો ઘરે, પણ કોક જો ખોટું ખોટું તાણ કરે કે હાલ ને ભાઈ, તોય ટક કાઢવા જેવી પરિસ્થિતિ માણસની. એક દીકરો વરહ ગોતવા ગયેલો, પણ તાવને કોણ ખમા કહે છે, એ માણસ ચોરે બેઠો છે. મહેમાનો બબે બબે લઈને ગામના લોકો વયા ગયા છે. થોડીક જ્યાં વાર લાગી તો સમાજનો મોટો માણા, નાયતનો મોટો માણા, 300 વીઘાનો ધણી, 500 ભેંસું ગીરમાં, આવું મોટું નામ, સમાજનો આગેવાન પ્રમુખ આવ. હવે ઈ જાય ને એને જે આવતા જોયા ઘોડી ઉપર, અને આ માણસ ચોરેથી નીચે ઉતરીને ગયો. અને અત્યારે તો ડાયરેક્ટ તો કોના ઘરે મોકલવા, જે થવું હોય હાલો મારી ઘરે લઈ જાઓ, ઘડી કા તડકાના ઘડી લાંબો વાહો કરે, પોતાના ઘરે લઈ ગયો જૂની ડેલીમાં. પોત કહેવાય મહેમાનની ઘોડી બાંધી, ઘોડીથી નીચે ઉતારી, ગડારામાં ખાટલા નાખ્યા, બેસાડ્યા, પાણી પાયું. હમણાં આપણે સાહેબ તૈયાર થઈ જાય, સાહેબ પીને ઘડીક ત્યાં ચોરે પાછા મહેમાનો આવી જાય, ત્યાં સુધી મારા મહેમાન થાવ. એ રાજી થયા સાહેબ. મહેમાનને ખાટલે બેસાડી, પાણી પાય, એની માણસ ઘરમાં જઈ એની ઘરવાળીને એટલું કીધું કે આયરાણી, હા લાખણો મહેમાન આવ્યો છે. બાઈ કહે છે કે હું ઓળખું છું, જોયા અમે આવ્યા, પણ તમને ભઠપ ન આવી, આને કેમ લવાય આપણા ઘરે? અને તમને ખબર છે કે દીકરો આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે, ઈ આવે ત્યારે ઘરમાં જાહેર આવે. અને આજના ટકનો રોટલો ઘરમાં નથી, કે પણ હવે ચિંતા ન કરતા, થોડીક વાર થાય ને તમે પાછા આવજો, થોડીક વાર ખાલી એવું કેવા પૂરતું. હો સાહેબ, થોડીક વાર થાય એટલે કીધું કે હાલો બાપા આવો સાહેબ પીવા. ઓરડાની અંદર સાહેબ ગાદલિયું નખાણી, મહેમાન બેઠા, પડખે તાંહળી મૂકી અને બીજી તાંહળીમાં થોડુંક મીઠું મૂક્યું અને બાજુમાં પાણીનો કળશો મૂકી આઈ રાણી એટલું બોલી હતી, મોટો મહેમાન છો મારો બાપ, અમારી ઘરે તું ક્યાંથી હો, અમારો ઠાકર છો તું, પણ અમારી ઘરે આનાથી સિવાય બીજું કાંઈ નથી. હા હા સાહેબ, ઝીણી ઝીણી મીઠાની કાકરી લેતા જાય, પાણીનો ઘૂંટડો પીતા જાય. દસેક મિનિટ એવી રીતે જાણે કેમ એમ બરોબર સાહેબ પીવાતી હોય એ રીતે બેહી અને આયર ઉભો થયા. ડેલી એ કલાક 1.5 કલાક બેઠા હશે, ઘડીક લાંબા વાહા કર્યા હશે. તાર ચોરે જ મહેમાનો આવી ગયા, માણસો આવી ગયા, એટલે કીધું કે હાલ ભાઈ હું તો ખરેખર આવ્યો છું ને, તમે ઘડીક ચોરે બેહી આવી. પણ સાહેબ ગામમાં હજી કોઈને ખબર નહોતી કે ફલાણા ભાઈ ગામમાં મહેમાન આવ્યા છે. અને આ માણસની હારે જ આ હાલતા આવતા જોયા, પછી તો ઘોડીએ ચડાવી લઈને હાલી જવાનું ચોરે. પણ આ ગામના અવડા એવા માણસ સાથે અવડો માણસ જોયો, અવડા માણસ સાથે અવડો માણસ જોયો, ભલ ભલા ને હેરડા પડી ગયા. આની હારે ક્યાંથી ડાયરો હાડાળાળા કરતો ઊભો થયો, આવો મારો બાપ આવો આવો, કે બાપા બેસો બેસો બેઠા. ખરેખર એનું જે હતું એનું ખબર નતું, પૂછ્યા ભારે થઈ આ તે. પણ જે અમુકને જે લા લાગેલી હતી એનાથી રહેવાનું નહીં સાહેબ,
એટલે કીધું કે ફલાણ બહેન ને સાહેબ પીધા. હા બાપા, તો માખણ ના લોંદા ઉડ્યા છે ને. ત્યારે ઓલા માણસ, મોટો માણસ હતો ને, એને કીધું, બાપા હું અહીંયા ખરેખરે આવ્યો છું, માખણ ના લોંદા ઉડાડવા નથી આવ્યા. તાકે ના, ફલાણા ભાઈ ને ઘરે તમને આવતા જોયા ને એટલે કહો. ધીરે ધીરે નજર માણસે નાખી ગરધણી ભાઈ જેની ઘેરે ગયા હતા, કે ભાઈ ઊભો થતો. હવે નાયતનો મોટો માણસ નાયત વચ્ચે એમ કે ઊભો થતો, પોતાના પાઘડીના અમુક લીરા હતા મીડ્યો હેરખ્યો કરવા, કરે આગળ મારી ગરીબાઈની મજાક થાય, ઊભો છો ધ્રુજ. ગામમાં તમે અવળાજ છો? મારા બાપ, તું નાયતમાં મોભી છો, અમે તારા પગની રજ કહેવાય. કોઈ નહોતું એટલે હું મારા ખોરડે લઈ ગયો હતો. ના ભાઈ, મારે તને એટલું પૂછવું છે કે તમારા દીકરા કેટલા? દ્વારકાધીશની દયાથી એક દીકરો છે ને, એ બાપા વરહ ગોતવા ગયો છે, એ અહીં ઘેરે નથી. જેટલું હોય એટલું સરળતા મળ્યો કહેવા, કહો. એક દીકરો છે અને વરહ ગોતવા ગયો છે. પણ એટલું કહું, આ ગામમાં મેર દીકરે મહેનત કરીને જીવ્યા છીએ, અમે કોઈ દી લાંબો હાથ કર્યો નથી, અમારો પણ ગુમાવ્યો નથી. તાકે હું એમ નથી કહેતો તમારે એક જ દીકરો, બીજું કઈ ના, એક દીકરો જ છે. પછી આ ઉભા થયા અને કીધું, બાપા ખરખરાના કામે આવ્યો છું, બીજી વાત કરાય નહીં, પણ આ ભાઈને એક જ દીકરો છે અને મારે એક જ દીકરી છે, અને આજ નાતની સાક્ષીએ મારી આ મારી એક દીકરી, એકની એક દીકરી આના દીકરાને મેં દીધી, અને મારી 300 વીઘા જમીન અને 500 ભેહું આને મેં દીકરીને દાયજામ દીધી. હવે મને કયો આનાથી મોટો બીજો કોણ આ ડાયરામ બેઠો છે? જાણ જોઈને વરિયે જાતી લાજાળા લોપે નહીં, પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. માણસને ગુણની જરૂર છે, માણસને સંસ્કારની જરૂર છે, અને એટલે આપણો મેઘાણી લખે છે કે મારી જનની નહિયામાં, એ મારી જનની નહિયામાં, એવી જનની નહિયામાં પોડંતા પોડંતા પીધો કસુમી. મોટો એ ખ્યાલ જગતનો ખોટો, આપણે ભણવામાં પાઠ આવતો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લૂંટો. સંત રોહિદાસ બેઠા બેઠા એ તો બૂટ ચંપલ બનાવતા, સમાર રોહિદાસ. જો જાત ના પૂછીએ સંત કી પૂછ લીજીએ જ્ઞાન. રોહિદાસજી બૂટ ચપ્પલ બનાવતા જાય, ભગવાનનું નામ લેતા જાય. એમાં એક પંડિતોની એક જમાત નીકળી હરિદ્વાર જવા માટે, અને એમાં એ જે મેન હતા એના એનો ચપ્પલ તૂટ્યું, એટલે રોહિદાસ પાસે, સંત રોહિદાસ પાસે અંધાવા આવ્યા. કીધું કે અમને સીવી ગયો ને, આનું તો એ જ કામ હતું કે કેટલા દેવાના?
અરે કે તમે ક્યાં જાઓ છો, તમે સંતો સંતો પાસે થોડું મારી લેવાય, કે અમે હરિદ્વાર જાય છે. ઓહો, હું તો ત્યાં ગંગામા પાસે અત્યારે ન પહોંચી શકું, પણ આ જે તમે મને આપો છો ને એ ગંગામાને આપી દેજો. અને જો ગંગામાને પાછા આપો ને તો એટલું કહેજો કે તમારા દીકરા રોહિદાસે મોકલ્યો છે, માં હાથો હાથ લઈને તો આપજો. પહોંચેલા મહાપુરુષ હોય ને એ તો એકાબીજી ઓળખી જાય, પણ આરે જે કીટી હોય ને અમુક, ઈ એમ કે જુઓ આને હાથો હાથ લે છે. આ સાંભળા શું છે, બુટ સફલ બનાવે, પણ ઓલા જે સંત હતા ને એને લઈ લીધો કે ના, અને ભાવથી આપ્યું છે ને. ત્યાં જાય છે, ગંગામાં સ્નાન કર્યા, ટૂંકી વાત લઉં સાહેબ, અને ત્યારે ઓલા ઓલા બાપુ પાસે ફૂલી ગયેલા છે, બીજા હારે તો એને કીધું ઓલાનો એક લાવ્યા ને રૂપિયો હાથો હાથ લેવાનો, એને મૂળ તો ઓલાને જોવું તું હાથો હાથ લેવાનો. અમુક માણસને તમે સાંભળો, બીજું એને કાંઈ ન હોય. દાખલા તરીકે કેમ હું વચ્ચે એક પ્રોગ્રામમાં બોલ્યો કે ભાઈ ભારત વર્ષમાં કોઈ જગ્યાએ ગાય આપણી રખડતી ન હોવી જોઈએ, બધે ગૌશાળા બની જવી જોઈએ, એક પણ જગ્યાએ ગાય રખડતી ન રહે હિન્દુસ્તાનમાં, અને પછી જો એને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે તો અમે ગાવાનું બંધ કરી દેવું. તો બીજે દિવસે આપામાં એવું આવ્યું કે ગાય માને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે તો માયાભાઈ ગાવાનું બંધ કરી દે. એટલે એ બધાને પછી બીજાએ પછી પાછા ફોન આવ્યા કે તમે કેમ એ ગાવાનું બંધ ન કર્યું એમ. એને રાષ્ટ્રમાતા ગાય રાષ્ટ્રમાતા થાય એને લેના દેના નથી, આવડા કેમ ગાય એ વાંધો છે. વાત ક્યાંની ક્યાં હોય ને ક્યાં મૂકી જાય એને, એને એ એને ઉપાધિ નથી તો આપણે એને ન છોડાઈ જાય. જો એ લોકોને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી તો આપણે એને ગોઠવાઈ જવા જોઈએ ને તરત, કે હાલો આપણે બધા. એ તો પ્રશ્ન તો આવી હતો કે ગામોગામ ગૌશાળા થવી જોઈએ, આવી મેં વાત કરી, તમ તારા અમે પ્રોગ્રામ કરશું આવી રીતે વાત કરી, પણ એ નહીં આવડે આ કેમ ગાય બેન આવ. એમ રોહિદાસજીનો, સંત રોહિદાસનો રૂપિયો ગંગા હાથો હાથ લે કે નહીં એ વાત છે. હણ આ તો અહીં પહોંચેલા સંત હતા સાહેબ, એ એમ કહેવાય કે માં ગંગાનો આવાહન કરી ખોખોળિયું ખાય અને પછી હાથમાં દમડો લઈને એટલું કીધું, હે માં ગંગા. એક સંત રોહિદાસે અમે રસ્તે અમને મળ્યા અને એણે આજ એમ કહેવાય કે દમડો દીધો છે, અને એણે એવું કીધું કે માં ગંગાને કહેજો હાથો હાથ લે, આણ હાર હાર ગંગે કરીને માં ગંગાનો હાથ બહારો આવ્યો અને હાથો હાથ રોહિદાસનો રૂપિયો લીધો. એ રૂપિયો તો લઈ લીધો સાહેબ, પણ પાછો બીજો હાથમાં ગંગાનો બહાર આવ્યો ને એટલું કીધું, અંદરથી આકા વાણી નીકળે, કારણ કે પાણીમાં વાણી હોય, આમાં ખોટા કાંઈ વાદ વિવાદ ફન કરવાના જ નહીં, ભગવાને બધું વિજ્ઞાનને આપી દીધું, આ કસકડું બોલે પાણી ન બોલે, કસકડું બોલે તો ભગવાનની મૂર્તિ ન બોલે એમ કહો તમે, જેને પ્રાણ પ્રતિષ્ઠા કરીને બેહે, આમાં ક્યાં પ્રાણ પ્રતિષ્ઠો કર્યો, આમાં તો સીમ ને કાળ નાખ્યું. પણ જે કંપનીનું ટાવર નજીક હોય એ કંપનીનું કાળ હોય તો જ કનેક્શન થાય, એમ ઓલામાં જે કંપનીના હોય ને એ જોઈન્ટ થતું હોય, ગમે એના શેડા નાખે ન થાય એમ. એટલે આમાં એવું, એ મીરા સાંભળી શકે, નરસિંહ સાંભળી શકે, કારણ કે એ બે ના ટ્રાન્ઝિસ્ટર એક થાય ને ઉપરથી. એમાં સંતના અવાજ આવ્યો ગંગા માલી કે રોહિદાસે જો મને યાદ કરી મારું ભજન કરતો હોય તો આજો આ એક મારી ચૂડલી રોહિદાસ સુધી પહોંચાડજો. હવે સોનાનું કંકણ આપ્યું, પછી તો કીધું કે આપણે રોહિદાસને પોગળે તો આજે જે ટુકડી હતી ને ગમે આ ન દેવા જવાય, ત્યાં ક્યાં રોહિદાસને ખબર જાય કેવું જેવું તેવું કંકણ છે, આ આપણા રાજાને દઈ કેટલું ધન મળે. ગુરુજી ન હાલવા દીધું આયરે જે હતા ને, પછી ક્યારેક ગુરુ ટોળામાં આવી જાય પછી શું કરે. રાજાના મહેલમાં જાય છે રાજસભામાં અને કહે છે કે મહારાજ અમારા ગુરુએ, ઓલા પછી હું પાડ્યું આયરે હતા, અમારા ગુરુ એવા સાધક છે, એણે એવી સાધના કરી અને સાધનાથી આ છોડી નીકળી પ્રાપ્ત થઈ છે, એટલે એ અમારી પાસે અમે ન રાખી શકીએ, અમને એમ છું કે રાજાને દઈએ. અને રાજાએ રાણીને આપ્યું, જોયું સુરલે કહો આ સંતો એટલા બધા એટલા ધ્યાનથી ભજનથી આ ગંગામાને પ્રસન્ન કર્યા ને એણે સુડી આપી. એટલે રાણી કે પણ તો આવી બે હોય તો મને સારું ને, એને કહો ને પાછી સાધના કરે પાછી એક લઈ આવે.
કારણ કે એ રાણી હતા સાહેબ, એમ માની લે આનું કે તમને આપ મળી દે, કે તો મહારાજ એને કયો ઘડી કે આ પાછી સાધના કરે. અને મૂળ સંત હતા એ રોઈ પડ્યા, મહારાજાને કીધું કે રાજન, મારા શિષ્યો જે મારી સાથે મિત્રો છે એ બધા ખોટા છે, ખરેખર તો સંત રોહિદાસની કૃપા અને એના રૂપિયાને લીધે એના દમડાએ મા પ્રસન્ન થયા અને એને આપ્યું. તો ઓલા આર્ય થયું કે તો રોહિદાસ બાપુ ખમા, બાપુ ને ખમા, હાલો રોહિદાસ પાછી બીજી શું, અમુક તો તાગ જ લઈ લે ઠેઠ. પણ રાજા એ રાણી ને સામું જોયું, રાણી કે જવાય રોહિદાસ પાસે, શું કામ? તાકે જેને સાક્ષાત ગંગા જો સુડલી મોકલતી હોય એવા સંતના દર્શન કરવા જોવે. પણ ન્યા પ્રધાને નો બોલવા દીધા, રોહિદાસ ને કીધું કે એક સુડલી જોઈ ગંગા માં તમને જ આપી હોય તો હાલો ન્યા ગંગાએ, અને ગંગા માન કયો બીજે આપે. અને તેથી રોહિદાસે કીધું હતું કે મનસા મંગા તો કથરોટ મેં ગંગા, આજે મારા ચાપડા ચામડા પલાળવાની કાથરોટ છે ને તો હું શ્રદ્ધા રાખું ને તો મારી માં ગંગા એમાં પ્રગટ થાય. અને સાહેબ કહેવા ગયો કે એમાં ગંગા પ્રગટ થયા અને બીજી સુડલી આપી, મારો કહેવાનો સૂર એ છે. આવી શ્રદ્ધા અને ભાવની અનેક વાતો છે, પણ ક્યાંથી મળે છે? પાયામાં જનેતા છે. ભીષણ રાતી કેરી પહાડો દી તાડો એ ગાયો કસું બીનો રંગ, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસું. છોકરાને કીધું જા બેટા મહેમાન માટે કઈક લઈ આવ, રિક્ષા લઈ આવ્યો. એક ભાઈ અને છોકરા કીધું કે તમે લોકો સમય ને માન નથી આપતા. અરે કે હોય અમારે સમય છાર બધું થતું હોય, આલે છોકરા 50 રૂપિયા મહેમાન માટે આઈસ્ક્રીમ લઈ આવ. બોલો ગયો જીગ તો ગયો, ગયો એટલે ગયો એટલે આ ભાઈ શરૂ કર્યું, મારો દીકરો નીકળી ગયો રસ્તે ઉપડ્યો, દુકાને પહોંચ્યો, પૈસા આપ્યા, આઈસ્ક્રીમ લઈ દઉં, રવાના થઈ ગયો. પાછો રસ્તે પાછો ગાડી માલી નીચે ઉતર્યો, દરવાજે આવી ગયો, જોયું તો દરવાજે જ ઊભો થયો ટાઈમ ટુ ટાઈમ. પછી કીધું બેટા આવી ગયો, ના ના સંપલા ગોતું. શું સમય ને આપણે જે ભીગી નહીં ગયો. એટલે આનંદમાં સમયને કોઈ ઓલું હોતું નથી.